આજે તારીખ 30/12/2020 અને વાર બુધવાર. ધોરણ 3 અંગ્રેજી વિષયની અંદર બાળકો ગયા દિવસમાં આપણે રિવિઝન કર્યું હતું. કયું રિવિઝન કર્યું હતું? ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કર્યું. યાદ છે ને? તમે નોટબુકની અંદર લખ્યું છે ને? ઓકે, જ્યારે પણ આપણે લેશન કાર્ય કરીએ તો રોજે રોજનું લેશન કાર્ય થઈ જવું જોઈએ અને લખતા પહેલાં આજની તારીખ લખી દેવાની, વાર લખી દેવાનો અને પછી હેડિંગ કરવાનો. બરાબર? ગયા વિડીયો પીરિયડમાં શું શીખેલા આપણે? નીચેના ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કરવાનું. આજે આપણે શું શીખવાના છે? નીચેના અંગ્રેજી વાક્યોનું ગુજરાતી કરવાનું છે. બરાબર ને? તો આપણે પહેલું વાક્ય જોઈએ. THIS શું અંક છે બાળકો? This. IS is. અને શું અંક છે? A. CAT cat. Cat એટલે બિલાડી. ઓકે, તો this એટલે આ. આ is એટલે છે. A એટલે એક. આ એક. Cat એટલે બિલાડી. ગર્લ એટલે બાળકો છોકરી. શું થાય?
છોકરી છે તેને એક છોકરી છે હવે નવું વાક્ય જોઈએ આઈ ઈટ ઈટ કોના માટે વપરાય તે ઈટ એટલે તે કોઈ ચીજ વસ્તુ પ્રાણી પક્ષી ફળ બરાબર એના માટે તો ઈટ આઈ ઇઝ અ સી આર ઓ ડબલ્યુ ક્રો શું વંચાય ક્રો ક્રો એટલે બાળકો કાગડો તો લખીશું આપણે તે એક કાગડો છે બરાબર દસમું વાક્ય છે આઈ ડી ઈટ આઈ એસ ઇઝ અ ટી એ બી એન ઈ ટેબલ તે એક ટેબલ છે તે એક ટેબલ છે અગિયારમું વાક્ય ઈટ ઇઝ શેરી શેરી એટલે બાળકો આપણે શીખી ગયા છે ચોપડીની અંદર શેરી એટલે ઘટાદાર વૃક્ષ આવે ને ઘટાદાર મોટું વૃક્ષ એને શું કહેવાય ઘટાદાર તો લખીશું આપણે તે ઘટાદાર છે ને લાસ્ટ વાક્ય છે 12 ઇટ ઇઝ કલરફુલ ઇટ ઇઝ કલરફુલ તે કલરફુલ એટલે બાળકો રંગીન અથવા તો રંગબેરંગી રંગ બે રંગી જે લખવું હોય તે તમારે તે રંગબેરંગી છે તો આ થયા બરાબર ને આજે શું શીખ્યા આપણે અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરો બરાબર એક વખત આપણે રિપીટ કરી દઈએ ઓકે ધીસ ઇઝ અ કેટ આ એક બિલાડી છે ધેટ ઇઝ અ મંકી પેલો એક વાંદરો છે ધીસ ઇઝ અ ટોય આ એક રમકડું છે ધેટ ઇઝ અ બનાના પેલું એક કેળું છે હી ઇઝ અ સ્વિમર તે એક તલવૈયો છે હિ ઇઝ મયંક તે મયંક છે સી ઇઝ સીતા તેણી સીતા છે સી ઇઝ અ ગર્લ તેણી એક છોકરી છે ઇટ ઇઝ અ ક્રો તે એક કાગડો છે ઇટ ઇઝ અ ટેબલ તે એક ટેબલ છે ઇટ ઇઝ સાડી તે ઘટાદાર છે અને ઇટ ઇઝ કલરફુલ તે રંગબેરંગી છે ઓકે બાળકો બાળકો તો આગળના ક્લાસમાં હવે આપણે આગળનું શૈક્ષણિક કાર્ય જોઈશું જય શ્રી કૃષ્ણ